તેમ છતાં રેલવે ના મળતા પ્રવાસન સહિતના વિકાસ પર માઠી અસર થઈ રહી છે ઓગણીસો અઠાવન સાલમાં શાસ્ત્રીજી માંડવી આવ્યા ત્યારબાદ અત્યાર સુધી ઓગણચાલીસ રેલ મંત્રી બદલાઈ ચૂક્યા છે તેમ છતાં માંડવીને રેલવેની સુવિધા આપવા માટે કોઈ કાર્યવાહી કરાઈ નથી મસ્તક અને દુબઈ સહિતના વિદેશો અને મુંબઈ રાજકોટ અમદાવાદ વડોદરા સુરત સહિતના શહેરના લોકો સીધી રીતે માંડવી સાથે જોડાયેલા હોવાથી દૈનિક વીસ જેટલી ખાનગી અને બસો ઉપડે છે એટલે પ્રવાસીઓ ન મળવાનો હોય કોઈ પ્રશ્ન ન હોવા છતાં રેલવે સુવિધા ન મળવા પાછળ રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ પણ કારણભૂત હોવાનું ચિત્ર સપાટી આવી રહ્યું છે માંડવીને આજે લાંબા સમયથી કોઈ રેલવે સેવા મળી નથી કારણ કે માંડવી વિકસતું શહેર છે અને પર્યટકો આજે માંડવી બીચ ઉપર પણ પહોંચે છે અને તે પણ મોટી સંખ્યામાં એમને ઘણી બધી અસુવિધાઓનો ભોગ બનવો પડે છે કારણ કે આજે દૂર દૂરથી આવતા યાત્રિકો પર્યટકો એ રેલવે સેવા ઝંખે છે તો કચ્છમાં હજી પણ રેલવે સેવા નહીં જેવું છે જેટલા પ્રમાણમાં રેલવે જોઈએ સુવિધા એટલી સુવિધા છે નહીં અને માંડવી શહેરનો આજે જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે રેલવેની તાત્કાલિક જરૂર છે અને રેલવે સુવિધા માનવીને મળવી જોઈએ અને માનવીને વહેલી તકે રેલવે સુવિધાથી જોડાવવું જોઈએ એવું મારું મંતવ્ય છે માંડવી અત્યારે જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટે જે એમને વિકસાવ્યું છે પર્યટક ધામ તરીકે તો એના માટે અત્યારે જરૂરત છે એવું ચોક્કસ મને લાગે છે એના માટે જે ભૂકંપ પહેલાં અમારા એસોસિએશને અમારા માંડવીના સભ્યોએ અમારા પાસે માગણી મૂકેલ જે અનુસંધાને અમે રેલવે બોર્ડને જે તે વખતે અમે ભુજ ગાંધીધામના બ્રોડગેજ કન્વર્જેશન માટે મળવા ગયેલા તે વખતે પણ અમને એમાં માંડવીનો અમે ઉલ્લેખ કરીને આપેલ છે એ એ હિસાબે ત્યારે સર્વે બી કરવામાં આવ્યું રેલવે તંત્ર દ્વારા પણ ત્યારે એમને વાયબલ નહોતું લાગ્યું કારણ કે ત્યારે એવું વિકસે કોર્ટને કે આપણે વિકસાવ્યું નહોતું કે બીચ એવા પર્યટકો ધામ તરીકે નહોતા ત્યારે હવે જ્યારે જે પર્યટક દામ તરીકે અને મહિનાના લાખો લોકો ત્યાં બીચ ઉપર જાય છે આવે છે આખા હિન્દુસ્તાન વિદેશથી બધા લોકો આવે છે પર્યટકો આવે છે તો અત્યારે એ ઊભી થઈ છે જરૂરિયાત રેલવેની તો ગાંધીધામ માંડવી અથવા ભુજ માંડવી જે પણ સ્થળથી એમને વાયબલ લાગે ત્યાંથી ટૂંકા અંતરે થઈ શકતું હોય ત્યાંથી એ લોકો માંડવી માટેની સર્વિસ ચાલુ કરે તો કચ્છ માટે કચ્છના વિકાસ માટે સારું રહેશે એવું અમારું ચોક્કસ માનવું છે એના માટે અમે પ્રયત્નો કરીશું